વેલકમ બેક. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 28 માર્ચે યોજાવા જઈ રહી છે. સમગ્ર રાજ્યમાં બીસીજીના 25 સભ્યો ચૂંટવા 99 ઉમેદવાર મેદાનમાં છે, ત્યારે આ ચૂંટણીને લઈ સમગ્ર ગુજરાતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ ચૂંટણીમાં 25 બેઠકો માટે 99 ઉમેદવારો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. આ ચૂંટણીને લઈને સમગ્ર ગુજરાતને 5 ઝોનમાં વહેંચી દેવાયું છે, જેમાં સેન્ટ્રલ ઝોન, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે, જ્યાં સેન્ટ્રલ ઝોનમાંથી 36 ઉમેદવાર, નોર્થમાંથી 12, ઇસ્ટમાંથી 17, સાઉથમાંથી 10 અને વેસ્ટ ઝોનમાંથી 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણી માટે 137 મતદાન મથકો પરથી મતદાન થશે. પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી ખોટું ન થાય તે જોવાનું જવાબદારી જે અમારા ઇલેક્શન ઓફિસર તરીકે હોય છે, એમાં અમે જે નિમણૂક કરવામાં આવી છે એ લોકોની ઇન્ટિગ્રિટી અને માનસિકતા પર્ટિક્યુલરલી અને નીતિ નિયમોને ફોલો કરવા માટેની એ લોકોની સૂચનાઓ આપવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં અંદાજે 50,000થી વધુ મતદાતાઓ છે. રાજ્યમાં સેન્ટ્રલ ઝોનમાં 14,850 મતદાતાઓ છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 12,304 મતદાતાઓ છે. આ ચૂંટણીમાં મહત્વની બાબત એ છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમવાર અમદાવાદમાં 2 મતદાન મથકો રાખવામાં આવ્યા છે, જેમાં ક્લબ અને હાઈકોર્ટ ખાતે મતદાન મથકો રાખવામાં આવ્યા છે. તાલુકા લેવલે પીઆઈ, પીએસઆઈ અને 5 કોન્સ્ટેબલ અને ડિસ્ટ્રિક્ટ લેવલમાં પીઆઈ અને 7 કોન્સ્ટેબલ એની વ્યવસ્થા કરવાની બી સૂચના આપવામાં આવેલી છે. બીજેસીની ચૂંટણીને લઈને રાજ્યમાં 137 મતદાન મથકો છે અને તેના પર 500 જેટલા પોલિંગ એજન્ટ નિમવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં મહત્વની બાબત એ પણ છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કલાપી બેરડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યના વકીલ આલમમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વકીલ મંડળની સૌથી મોટી એવી બીસીજીની ચૂંટણી 28મી યોજાવા જઈ રહી છે, જ્યાં આ ચૂંટણી પ્રેફરન્શિયલ વોટના આધારે યોજાશે. એડવોકેટ એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને દરેક રાજ્યના બાર કાઉન્સિલની રચના થાય છે. રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીની પ્રક્રિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશના દરેક રાજ્યના બાર કાઉન્સિલની ચૂંટણી ચાલુ વર્ષે 29 માર્ચ પહેલા પૂર્ણ કરવાની છે. આ આદેશ અંતર્ગત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 28 માર્ચે યોજાવાની છે. આ સ્ટેટ કાઉન્સિલની ચૂંટણી છે અને તે ચૂંટણીની પ્રક્રિયા હાલમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ મુજબ ચાલી રહી છે. ચૂંટણીનો ઇલેક્ટોરલ રોલ જે ખરો, ઇલેક્ટોરલ રોલ બાર કાઉન્સિલે બહાર પાડવાનો હોય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ઇલેક્ટોરલ રોલ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 15 જાન્યુઆરી 2018 પહેલાં બહાર પાડી દીધો. આ ચૂંટણી રાજ્યસભાની અને યુનિવર્સિટીઓની સેનેટની ચૂંટણીની જેમ જ પ્રેફરન્શિયલ વોટના આધારે યોજાઈ રહી છે. ચૂંટણીમાં 25 સભ્યોને ચૂંટવાના હોવાથી દરેક મતદાતા 25 પ્રેફરન્શિયલ મત આપી શકે છે. સામાન્ય ચૂંટણીઓમાં એક જ મત આપવાનો હોય છે, જો કે આ ચૂંટણીમાં મતદાતાએ તેમની પસંદગી આધારે ક્રમાનુસાર મત આપવાના હોય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમો મુજબ બાર કાઉન્સિલના સભ્યોની સંખ્યા 25 છે, એટલે કે આ ચૂંટણી 25 સભ્યો માટે થઈ રહેલી છે અને એ તમામ સભ્યો કોટા દ્વારા ચૂંટવામાં આવે છે, કારણ કે આ જે ચૂંટણી છે એ પ્રેફરન્શિયલ વોટ દ્વારા ચૂંટણી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પ્રેફરન્શિયલ મતોના આધારે થાય છે. આ ચૂંટણીમાં મતદાતાએ તેની પસંદગી મુજબ એકડો, બગડો, તગડો અને ચોગડો એમ ક્રમાનુસાર મત આપતા હોય છે. દરેક મતદાતાઓએ પ્રથમ પસંદગી એટલે કે એકડો આપવો ફરજિયાત છે, જે માટે એકડો એ એક ચિહ્ન છે. દરેક વ્યક્તિએ મત આપતી વખતે ક્રમ પ્રમાણે મત આપવો પડે, એટલે કે ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ પ્રેફરન્સ, થર્ડ પ્રેફરન્સ. ધારો કે ફર્સ્ટ પ્રેફરન્સ આપ્યો ને ડાયરેક્ટ થર્ડ પ્રેફરન્સ તમે આપો છો તો એ વોટ તમારો ફર્સ્ટ પ્રેફરન્સ પૂરતો જ વેલિડ છે, બાકીના પ્રેફરન્સ માટે ઇનવેલિડ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી એ રાજ્યમાં વકીલ આલમની સૌથી મોટી ચૂંટણી છે. આ ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં 50,000થી વધુ મતદાતાઓ છે. 28મીએ આ મતદારો 99 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 28 માર્ચે યોજાવાની છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 25 બેઠકો માટે 99 ઉમેદવારો હાલ મેદાનમાં છે. આ ચૂંટણીને લઈને રાજ્યભરમાં 137 મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે. ખાસ કરીને આ ચૂંટણીની જો વાત કરીએ તો રાજ્યસભા અને સેનેટની ચૂંટણીની જેમ જ આ ચૂંટણી પ્રેફરન્શિયલ વોટના આધારે થતી હોય છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કલાપી બેરડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજકોટના કનકનગર વિસ્તારમાંથી 25 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે. કનકનગરમાં ઇમિટેશનના કારખાનામાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાની રાજકોટ પોલીસને માહિતી મળી હતી, જેના આધારે રાજકોટ પોલીસે સમાજ સુરક્ષા વિભાગની જાણ કરી બાળકોને મુક્ત કરાવવા રેસ્ક્યુ હાથ ધર્યો અને બાળકોને મુક્ત કરાવ્યા હતા. ઇમિટેશનનું કામ કરાવવા માટે પશ્ચિમ બંગાળથી બાળ મજૂરો લાવવામાં આવ્યા હતા. જોકે કારખાનામાંથી અગાઉ બાળ મજૂરોમાંથી 2 બાળ મજૂર ફરાર થઈ ગયા હતા અને જૂનાગઢની ટ્રેનમાં બેસી ગયા હતા. રેલવે પોલીસે તેમની પૂછપરછ કરતા તેમની પાસે બાળ મજૂરી કરાવાતી હોવાનો મામલો ખુલ્યો હતો અને બાદમાં પોલીસે સમગ્ર ઓપરેશન હાથ ધર્યું. પોલીસે સમગ્ર મામલામાં 4 શખ્સો સામે ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી છે. વાત કચ્છની કરીશું, જ્યાં વન્ય પ્રાણીઓને પરેશાન કરતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. ગુરનાર નામના પ્રાણીને પરેશાન કરવામાં આવી રહ્યા હતા. પગ બાંધી કેટલાક લોકો તેને પરેશાન કરી રહ્યા હતા. વન વિભાગે હવે આ અંગે તપાસ શરૂ કરી છે. આ પ્રાણીનું નામ ગુરનાર છે. ગુરનાર નામનું આ પ્રાણી જે દુર્લભ છે તેને જે કચ્છની અંદર જોવા મળ્યું તો તેના પગે દોરી બાંધી તે વન્ય પ્રાણીને પરેશાન કરવામાં આવી રહ્યું છે. જેને કચ્છની અંદર ઘોર ખોદ્યું તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપ જુઓ કે આ જે તમામ શખ્સો છે તે તેને બાંધી અને તેને પરેશાન કરી રહ્યા છે, મજા લઈ રહ્યા છે. એક શખ્સ જે છે તે વિડીયો બનાવી રહ્યો છે. આ ઘોર ખોદ્યું નામનું આ પ્રાણી, જે દેશી ભાષામાં જેને ઘોર ખોદ્યું કહેવાય છે, ગુરનાર નામના પ્રાણીને પરેશાન કરતો એક વિડીયો વાયરલ થયો છે. વન્ય વિભાગે તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાયા છે. રાકેશ, જણાવશો કે વન વિભાગે તપાસ હાથ ધરી છે, શું છે આ વિડીયો બાદની હવે કાર્યવાહી? જે છે તે આપણે જણાવ્યું કે કચ્છમાં વધુ એક વખત ગોરખોદીય પ્રાણી એટલે કે ગુરનારને પરેશાન કરતો હોવાનો, રંજાડતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. કચ્છના બાટિયા બિટિયારી ગામનો આ વિડીયો હોવાનું હાલ પ્રથમ દ્રષ્ટિએ અનુમાન લગાવવામાં આવ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમે ખાસ તપાસ હાથ ધરી છે. જોકે આજે વિડીયોમાં જે પરેશાની સાથે પ્રાણીને પરેશાન કરવામાં આવી રહ્યો છે તેમાં જે વિડીયો જોવા મળ્યો છે તેમાં ખાસ કઈ વિગતો સામે નથી આવી રહી, પરંતુ વન વિભાગે જે થોડા સમય પહેલા આ રીતે એક પ્રાણીને પ્રતિબંધિત અને રક્ષિત પ્રાણીની હત્યા કરવાના ગુનામાં પણ આરોપીને શોધી કાઢ્યા હતા, તેમ વન વિભાગે આ વિડીયો વાયરલ થયેલા વિડીયો આરોપીને શોધી કાઢવા માટેની તમામ દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. આભાર આપનો રાકેશ, માહિતી બદલ. તો આખરે વન્ય વિભાગે હવે આ તમામ શખ્સોને શોધી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા છે. વાત રાજકોટની કે જ્યાં સરદાર ગુરુકુલ શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગી. આગને કારણે ભાવનગર હાઈવે જામ થઈ ગયો. સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા. ઉનાળો આવતા જ કહી શકાય કે આગ લાગવાની ઘટના બની રહી છે. છેલ્લા 3 દિવસની અંદર લગભગ 7-8 આ ઘટના છે કે જ્યાં ક્યાંક શોપિંગ મોલમાં આગ લાગી છે તો ક્યાંક ગોડાઉનમાં આગ લાગી છે. અલગ અલગ જગ્યા ઉપર આગ લાગવાના બનાવ છે. ક્યાંક શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો ક્યાંક બેદરકારી સામે આવે છે. સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આગ લાગતા જ ત્યાં જે રીતે રાજકોટ સરદાર ગુરુકુલ શોપિંગ સેન્ટર આવેલું છે તે ભાવનગર હાઈવે પર આવેલું હોવાથી ભાવનગર હાઈવે જામ થઈ ગયો હતો. હરીન જોડાય છે અમારી સાથે. હરીન, આગ કયા કારણોસર લાગી, હાલની શું પરિસ્થિતિ છે તે જણાવશો? ચોક્કસ, પ્રાથમિક આગ લાગવાનો કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ જે રીતે રાજકોટ ભાવનગર હાઈવે જે છે ત્યાં સરદાર ગુરુકુળ શોપિંગ સેન્ટર આવેલું હતું ને ત્યાં આગ લાગી હતી, જેના કારણે રાજકોટ ભાવનગર હાઈવે છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો થઈ ગયો હતો અને સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડ નો પહોંચે ત્યાં સુધીમાં આગો લાવવાની તમામ જે કાર્યવાહી છે તે શરૂ કરી દીધી હતી અને આગને કારણે આસપાસથી લોકોના ટોળે ટોળા આગના બનાવ સ્થળે ઉમટી પડ્યા હતા. આભાર આપનો હરીફ, માહિતી બદલ. તો આગને કારણે ભાવનગર હાઈવે જામ થઈ ગયો હતો અને હાલ તો પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવાયો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા મહેતા માટે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું. આ ભવ્ય પાર્ટીમાં બોલીવુડના અનેક જાણીતા સ્ટાર્સ સાથે અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા, જેમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા સાથે પહોંચી, તો કેટરીના કૈફ, કરણ જોહર, કિરણ રાવ પણ જોવા મળ્યા હતા. આકાશ અને શ્લોકા જૂનમાં સગાઈ કરશે, જે બાદ આ વર્ષે ડિસેમ્બરમાં જ બંને લગ્ન ગ્રંથિથી જોડાશે. આ પૂર્વે અંબાણી પરિવાર રવિવારે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ એક સાથે જોવા મળ્યા હતા. આ પૂર્વે આકાશ અને શ્લોકા એકબીજાનો હાથ પકડ્યો હતો, તે તસવીરો વાયરલ થઈ હતી, જેમાં શ્લોકાએ પહેરેલી વીંટી પણ દેખાતી હતી. તો બ્રેકિંગમાં બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.